हेलो एवरीवन, वेलकम टू यूट्यूब चैनल MVLEARNINGPOINT। मित्रों, आजना वीडियो में आप जुवाना छे 8 डिसेम्बर 2020 रिलेटेड खूबज महत्वना अने इम्पोर्टंट करंट अफेर्सना क्वेश्चन। ओके, तो सौथी पहला जे मित्रों चैनल पर नवा होय चैनल ने आ रीते सब्सक्राइब करी बाजू में आ रीते बेल आइकन प्रेस करी देव जेथी करीने तमने आवनारा दरेक इम्पोर्टंट वीडियोनी माहिती नोटिफिकेशन माध्यम थी सौथी पहला मळी रहेशे। ओके, तो स्टार्ट करीशुं आपणे। तो मित्रों, आज तारीख छे 8 डिसेम्बर 2020, तो एना रिलेटेड जे कोई पण इम्पोर्टंट क्वेश्चन बनशे तो आपणे बधे डिस्कशन करीशुं। पहेलो क्वेश्चन छे, ताजेतरमां सशस्त्र ध्वज दळ दिवस जे छे ए क्यारे उजववामां आव्यो छे? तो ए उजववामां आव्यो छे 7 डिसેમ્બરના રોજ, એટલે કે આર્મ ફોર્સિસ ફ્લેગ ડે, બરાબર। તો દેશની સેના માટે सन्मान प्रगट करवा माटे आ दिवस दर वर्षे 7 डिसેમ્બરના રોજ ઉજવવામાં આવે છે। ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ ડેઝ છે એટલા માટે લીધો છે મિત્રો। ઓકે, તો અધર ઇમ્પોર્ટન્ટ ડેઝની વાત કરી લઈએ તો 2 ડિસેમ્બરના રોજ વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ અને રાષ્ટ્રીય જે પર્યાવરણ રાષ્ટ્રીય પોલ્યુશન કંટ્રોલ દિવસ એટલે કે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ જે છે એ પણ 2 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો છે। ઓકે, ડિસેમ્બરનો ઇમ્પોર્ટન્ટ 1 ડિસેમ્બરની વાત કરીએ ડેઝની, તો 1 ડિસેમ્બરના રોજ વર્લ્ડ એઇડ્સ ડે અને BSF જે એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ ડે છે એમણે પોતાનો 56મો સ્થાપના દિવસ ઉજવ્યો છે 1 ડિસેમ્બરના રોજ। ઓકે, 4 ડિસેમ્બરની વાત કરીએ તો જે ઇન્ડિયન નેવી ડે છે એ ઉજવવામાં આવ્યો છે 5 ડિસેમ્બરના રોજ। વિશ્વ ભૂમિ દિવસ એટલે કે વર્લ્ડ સોઇલ ડે જે છે એ ઉજવવામાં આવ્યો છે। તો આટલી વસ્તુ તમે ડેઝ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની અંદર યાદ રાખી શકો। ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં કયા રાજ્યની કેબિનેટે જાતિ આધારિત નામવાળી કોલોનીઓના નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે? એટલે શું? તો કે તમને બધાને ખ્યાલ હશે મિત્રો, અમુક એરિયા એવો હશે કે ત્યાં જાતિ આધારિત કોલોનીઓના જે નામ છે એ નામને બદલવા માટે જે પ્રસ્તાવ પસાર થયો છે એને મંજૂરી આપી દીધી છે, તો એ આપી દીધી છે મહારાષ્ટ્ર ગવર્મેન્ટે। ઓકે, તો મહારાષ્ટ્રની વાત કરીએ, કેપિટલ શું છે? મુંબઈ, અને આજ મુંબઈમાં મોસ્ટ ઓફ બેંકના હેડક્વાર્ટર પણ આવેલા છે, સાથે સાથે સેબી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને BSE એટલે કે બોર્ડર સ્ટોક એક્સચેન્જ અને NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ, બરાબર। તો આ ત્રણેયના હેડક્વાર્ટર પણ મુંબઈમાં આવેલા છે, અને આજ મુંબઈને 7 ટાપુઓનું શહેર પણ કહેવામાં આવે છે। ઓકે, બીજી વાત કરીએ તો મહારાષ્ટ્ર જે છે એના મુખ્યમંત્રી કોણ છે? તો એ છે ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી, અને આજ ભગતસિંહ કોશિયારી ગોવા રાજ્યનો રાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ પણ સંભાળી રહ્યા છે। મહારાષ્ટ્ર રાજ્યના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ જેની નિયુક્તિ તાજેતરમાં જ થોડા સમય પહેલાં કરવામાં આવી હતી એમનું નામ છે દીપંકર દત્તા, તો આ પણ તમે યાદ રાખી શકો છો। ઓકે, મહારાષ્ટ્ર રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો નેશનલ પાર્ક છે ચંદોલી, સંજય ગાંધી અને નવેગાંવ નેશનલ પાર્ક, બરાબર। ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ તો જે મહારાષ્ટ્રનું લોનાર સરોવર છે તો એને રામસર સાઇટોની સ્થળોની યાદીમાં સ્થાન મળી ગયું છે, એટલે કે સમાવેશ કરવામાં આવ્યો છે મહારાષ્ટ્રનું લોનાર સરોવર। બીજી વાત કરીએ તો જે મહા આવાસ યોજના છે એ મહારાષ્ટ્ર ગવર્મેન્ટ દ્વારા ચાલુ કરવામાં આવી છે, અને જે ફેસ માસ્કની કિંમત એટલે એ મેં તમને પહેલાં પણ કીધું હતું, ફેસ માસ્કની કિંમત એટલે કે માસ્ક જે છે એ હમણાં બધાને જરૂર છે, તો એની કિંમત વધતી જાય તો એના કારણે એને ઓછી કરવા માટે એટલે કે ફેસ માસ્કની કિંમતને નક્કી કરનાર પ્રથમ રાજ્ય પણ મહારાષ્ટ્ર બન્યું છે। બીજી વાત કરીએ તો જે ખુલ્લી બીડી અને સિગારેટ છે તો એ વેચવા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય પણ મહારાષ્ટ્ર છે, તો આટલું તમે યાદ રાખી શકો છો મહારાષ્ટ્ર રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાં। ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં કયા ભારતીયને 2020નો ધ શ્રેષ્ઠ ટાઈમ એશિયાઈઓ ઓફ ધ યર નામનો જે એવોર્ડ છે એનાથી નામિત કરવામાં આવ્યા છે? તો એ નામિત કરવામાં આવ્યા છે 18 પૂનાવાલાને, અહીંયા તમે જોઈ શકો છો આ છે 18 પૂનાવાલા। ઓકે, અને એમને જ તાજેતરમાં જે ધ શ્રેષ્ઠ ટાઈમ એશિયાઈઓ ઓફ ધ યર છે એનાથી નામિત કરવામાં આવ્યા છે। ઓકે, 18 પૂનાવાલા કોણ છે? તો જે SII એટલે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા છે જે પુણેમાં આવેલી છે, તો એના પ્રેઝન્ટ ટાઈમના CEO છે, બરાબર। તો COVID-19 મહામારીથી લડવા માટે સારા કામો કરનાર કુલ 6 જેટલા SII ને નોમિનેટ કરવામાં આવ્યા છે, જેમાંથી ભારત તરફથી
18 પૂનાવાલાની નિયુક્તિ કરવામાં આવી છે. ઓકે, તો આ જે SII છે એટલે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે છે, એમણે COVID-19 વેક્સિન માટે જે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સ્વીડન જે છે એની મદદથી એક વેક્સિન તૈયાર કરી છે, જેનું નામ છે હેલો કોવિડ શિલ્ડ વેક્સિન, બરાબર, જેના પ્રયાસો હજી પણ ભારતમાં પણ ચાલી રહ્યા છે. બરાબર, તો આટલું તમે યાદ રાખી શકો છો. બીજી વાત કરીએ અધર ઓપ્શનની, તો જે ગીતાંજલિ રાવ છે એમને ટાઈમ મેગેઝિન દ્વારા કીડ ઓફ ધી યર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ઓકે, સઆદત રહેમાનની વાત કરીએ તો એ છે બાંગ્લાદેશના, અને એમને સાયબર બુલિંગથી લડવા માટે એટલે કે સાયબર ધમકીથી લડવા માટે જે આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન પીસ પ્રાઇઝ છે એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે. રણજીતસિંહ દિસાલે તો તાજેતરમાં જ એમને ગ્લોબલ શિક્ષક એવોર્ડ 2020 જે છે એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે. બરાબર, અને આ એવોર્ડ મેળવનાર ભારતના પ્રથમ ભારતીય પણ છે. બરાબર, આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં બુવેરી ચક્રવાતનું નામ કયા દેશે રાખ્યું છે, તો એ રાખ્યું છે કયા દેશે, તો કે માલદીવ. બરાબર, અહીંયાથી મિત્રો યાદ શું રાખવાનું છે, તો કે તમને બધાને ખ્યાલ છે ચક્રવાત જે છે હમણાં તાજેતરમાં જ આવ્યું હતું, અને 2018નું એક ચક્રવાત છે જેનું નામ છે ગાજા. બરાબર, જે ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું, અને ત્યાર પછી નિર્વાણ જે છે એ પણ થોડા સમય પહેલાં જ ચક્રવાત આવ્યું હતું. જેમ કે ગાજા છે, બરાબર, નિવાર છે, અને બુવેરી, આ ત્રણેય તમિલનાડુને ટક્કર આપનાર ત્રીજું ચક્રવાત બની ગયું છે બુવેરી. બરાબર, અને આ જે છે પાંચમું ચક્રવાત છે, કયું, તો કે બુવેરી. બરાબર, જેણે 2020માં ઉત્તરી હિન્દ મહાસાગરમાં પોતાનો આકાર લઈ લીધો છે. બરાબર, મેં તમને શું કીધું, પાંચમું ચક્રવાત. તો આગળના ચાર કયા કયા, તો એક તો છે નિસર્ગ, ગતિ, નિવારણ, અને એક છે અમ્ફાન. બરાબર, અને પાંચમું આ છે બુવેરી. તો આ પાંચ ચક્રવાત 2020માં થઈ ગયા છે, જેમાં નિસર્ગ જે છે એણે મહારાષ્ટ્ર રાજ્યને પ્રભાવિત કર્યો છે, ગતિ જે છે એણે ઓરિસ્સા, અને નિવારણ જે છે એણે પશ્ચિમ બંગાળ તેમજ નિવારણ જે છે એ તમિલનાડુ, અને અમ્ફાન જે છે એમણે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા. બરાબર, તો આટલા જે રાજ્યો છે એને આ અલગ અલગ ચક્રવાત છે એમણે પ્રભાવિત કર્યા છે. માલદીવે નામકરણ કર્યું છે, તો માલદીવ વિશે ડિસ્કશન કરીએ. કેપિટલ શું છે, તો એ છે માલે. કરન્સી શું છે, તો એ છે રૂફિયા. બરાબર, અને પ્રેસિડેન્ટ કોણ છે, તો કે અબ્રાહિમ મોહમ્મદ સોલી. ભારત અને માલદીવ વચ્ચે એક્સરસાઇઝનું નામ શું છે, તો એ છે ઈ કોવરિન. તો આ પણ તમે યાદ રાખી શકો છો. બરાબર, અહીંયા જે અમ્ફાન ચક્રવાત છે એનું નામકરણ થાઈલેન્ડ દેશ દ્વારા કરવામાં આવ્યું હતું, અને જે નિસર્ગ છે એનું નામકરણ બાંગ્લાદેશ દેશ દ્વારા કરવામાં આવ્યું હતું. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ વારાણસી અન્નપૂર્ણાની ચોરી થયેલ મૂર્તિ કયા દેશથી એક વર્ષ પછી ભારત લાવવામાં આવી છે. તો મિત્રો તમે આ જોઈ શકો છો, આ છે મૂર્તિ કોની, અન્નપૂર્ણા દેવી એટલે કે ભોજનની દેવી. બરાબર, તો એ જ મૂર્તિ તાજેતરમાં જ કેનેડા દેશથી એક વર્ષ બાદ ભારતમાં લાવવામાં આવી રહી છે. ઓકે, તો આ મૂર્તિ જે છે એનું નિર્માણ બનારસી શૈલીમાં 18મી સદીમાં થયું હતું. તો આ તમે યાદ રાખી શકો છો, આ જે અન્નપૂર્ણા દેવીની મૂર્તિ છે એ બનારસી શૈલીમાં 18મી સદીમાં થયું હતું. ઓકે, અને જે કેનેડાની હવે આપણે વાત કરી લઈએ, તો કેનેડા જે ઉત્તર અમેરિકામાં આવેલું છે એટલે કે નોર્થ અમેરિકામાં આવેલું છે. બરાબર, અને આને ભારત લાવ્યા બાદ જે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા છે એમની સલામતીમાં રાખવામાં આવશે. ઓકે, હવે કેનેડાની વાત કરીએ, તો કેપિટલ શું છે, તો કે ઓટાવા. ઓકે, કરન્સી શું છે, તો છે ડોલર, અને પ્રધાનમંત્રી છે જસ્ટિન ટ્રુડો. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, આટલું તમારે અહીંયાથી યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં નાસાના કયા અંતરિક્ષ યાત્રીએ પ્રથમ વખત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પ્રથમ વખત મૂળાનો પાક ઉગાડ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ છે કેટ રૂબિન્સ. કોણ છે, કેટ રૂબિન્સ, અને એમણે તાજેતરમાં જ પ્રથમ વખત અંતરિક્ષની અંદર આ રીતના જે મૂળા છે એનો પાક ઉગાડ્યો છે, અને એવી રીતે એણે પહેલી વખત કર્યું છે. બરાબર, તો જે નાસા છે એટલે કે નેશનલ એરોનોટિકલ સ્પેસ એજન્સી. ઓકે, તો આ એક અમેરિકાની સ્પેસ એજન્સી છે, અને કાટે રૂબિન્સ જે છે એ અમેરિકાના અંતરિક્ષ યાત્રી છે નાસાના. બરાબર, અને સાથે સાથે ફ્લાઇટ એન્જિનિયર પણ છે. તો આ તમે યાદ રાખી શકો છો. બીજી વાત કરીએ તો કાટે રૂબિન્સ જે છે એમણે મૂળાના 20 જેટલા છોડને 2021માં પૃથ્વી પર લાવવા માટે કોલ્ડ સ્ટોરેજમાં રાખી લીધા છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, બીજી વાત કરીએ તો નાસાએ આ જે પાક ઉગાડ્યો છે
આ પ્રેક્ટિકલનું એટલે કે આ એક્સપિરિયન્સનું નામ શું આપ્યું છે એક્સપેરિમેન્ટનું, તો એનું નામ આપ્યું છે પ્લાન્ટ હેબિટેટ 02, બરાબર. તો પ્લાન્ટ હેબિટેટ 02 નામ આપ્યું છે આ પ્રેક્ટિકલને. ઓકે, નાસાની વાત કરી લઈએ તો જે નાસા છે એની સ્થાપના થઈ હતી 1958માં, હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન ડીસીમાં. અને થોડા સમય પહેલાં જ જે આનું નાસાનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી છે એનું નામ બદલીને મેરી ડબલ્યુ જેક્સનના નામ પર રાખવાની ઘોષણા પણ કરવામાં આવી હતી. તો આટલું તમે યાદ રાખી શકો છો. ક્રિસ્ટિયાનો કોચની વાત કરીએ તો નાસાના અંતરિક્ષ યાત્રી છે અને અંતરિક્ષમાં સૌથી લાંબા સમય સુધી રહેનાર પ્રથમ અંતરિક્ષ યાત્રી પણ ગણવામાં આવે છે, ટોટલ 328 દિવસ જેટલા. ઓકે, તો આટલું તમારે અહીંયાથી યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં વાયુ પ્રદૂષણના કારણે વિશ્વનું પ્રથમ મૃત્યુ ક્યાં નોંધાયું છે, તો એ બ્રિટનમાં, બરાબર. યાદ રાખજો મિત્રો, વાયુ પ્રદૂષણ એટલે કે એર પોલ્યુશનના કારણે વિશ્વનું પ્રથમ મૃત્યુ થયું છે એક 9 વર્ષની બાળકીનું, બ્રિટનના લંડન ખાતે વાયુ પ્રદૂષણના કારણે મૃત્યુ થયું છે, તો એટલા માટે ચર્ચામાં છે, બરાબર. તો આટલું તમારે અહીંયાથી યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં પિક્સલે કોની સાથે મળીને પોતાનો પ્રથમ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ લોન્ચ કરશે, તો એ લોન્ચ કરશે ઇસરો સાથે મળીને. તો આ જે પિક્સલ છે ઇસરો શું છે, તો કે ઇન્ડિયન સ્પેસ એજન્સી છે, તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તો આની સાથે મળીને પોતાનો જે પ્રથમ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ છે એને લોન્ચ કરશે, બરાબર. ક્યારે લોન્ચ કરશે, તો ડિસેમ્બર. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. હવે આ જે પિક્સલ છે એ શું છે, તો આ એક સ્પેસ ટેકનોલોજી સ્ટાર્ટઅપ છે અને એ ઇસરો સાથે મળીને આના સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે, બરાબર. તો 2021 જે છે એ વર્ષ 2021ના શરૂઆતમાં ઇસરોનો જે PSLV છે, PSLV એટલે કે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, તમને ખ્યાલ હોય તો PSLV અને GSLV આવે છે, બરાબર. તો ઇસરોનો જે PSLV એટલે કે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ જે છે એના દ્વારા આ જે પિક્સલ છે એ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ પોતાનો પ્રથમ લોન્ચ કરશે 2021ની શરૂઆતમાં. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઇસરોની વાત કરીએ તો હેડક્વાર્ટર આવેલું છે બેંગ્લોર કર્ણાટકમાં અને અધ્યક્ષ કોણ છે, તો એ છે કે સિવાન. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં ફાઇબર ઓપ્ટિક્સના જનક જેમનું તાજેતરમાં નિધન થયું છે એમનું નામ શું છે, બરાબર. તો એમનું નામ છે નરિન્દરસિંહ કપાણી. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ છે નરિન્દરસિંહ કપાણી, જેને ફાઇબર ઓપ્ટિક્સના પિતા તરીકે ઓળખવામાં આવતા હતા અને જેમનું તાજેતરમાં જ નિધન થયું છે. તો આ જે નરિન્દરસિંહ કપાણી છે એમણે 1954માં ફાઇબર ઓપ્ટિક્સના માધ્યમથી ચિત્રોને પ્રસારિત પણ કર્યા હતા. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અધર ઓપ્શનની વાત કરી લઈએ તો જે મનુ મુખર્જી છે એ પોતે એક બંગાળી અભિનેતા હતા અને જેમનું પણ તાજેતરમાં નિધન થયું છે. રવિ પટવર્ધન, તો આ એક મરાઠી અભિનેતા હતા અને એમનું પણ તાજેતરમાં નિધન થયું છે. અને દિનેશ્વર શર્મા, તો કે આ લક્ષદ્વીપ જે કેન્દ્રશાસિત પ્રદેશ છે તો એના એડમિનિસ્ટ્રેટર રહી ચૂક્યા હતા અને એમનું પણ તાજેતરમાં નિધન થયું છે. તો ઓપ્શનમાં આપેલ બધા વ્યક્તિના તાજેતરમાં નિધન થયા છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ, આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કોરી એન્ડરસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી છે તે કયા દેશના છે. તો પહેલાં તો તમે જોઈ શકો છો અહીંયા, આ છે કોરી એન્ડરસન, બરાબર, અને આ ન્યૂઝીલેન્ડથી બિલોંગ કરે છે અને એમણે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. ઓકે, તો આ જે કોરી એન્ડરસન છે એ ઓલરાઉન્ડર છે. ઓકે, તો અહીંયાથી તમારે યાદ શું રાખવાનું છે, તો કે ન્યૂઝીલેન્ડથી બિલોંગ કરે છે અને એમણે સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. ઓકે, તો ન્યૂઝીલેન્ડ વિશે વાત કરીએ તો કેપિટલ શું છે, વેલિંગ્ટન, અને કરન્સી છે ડોલર, અને ત્યાંના પ્રધાનમંત્રી બીજી વખત બનાવવામાં આવ્યા છે જેસિકા અર્ડન. ઓકે, ન્યૂઝીલેન્ડ વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડની કેબિનેટમાં સામેલ થનાર ભારતની પ્રથમ મહિલા જેનું નામ છે પ્રિયંકા રાધાકૃષ્ણન. ઓકે, તો આ પણ તમે યાદ રાખી શકો. અને ન્યૂઝીલેન્ડની ભૂમિ પર સંસ્કૃતમાં શપથ લઈને ઇતિહાસ રચનાર એકમાત્ર ભારતીય જેમનું નામ છે ગૌરવ શર્મા. તો આ પણ ચર્ચામાં રહ્યું હતું મિત્રો, તો આટલું તમે યાદ રાખી શકો છો. અને એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં જ જે વિશ્વનો 8મો ખંડ મળી આવ્યો છે ન્યૂઝીલેન્ડના પડોશમાં, બરાબર, જેનું નામ શું આપવામાં આવ્યું છે, તો કે ઝીલેન્ડિયા.
તો આ પણ તમે યાદ રાખી શકો છો. તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ કમ્પ્લીટ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો મિત્રો. સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, થેન્ક યુ.